નમસ્કાર, સુપર ફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી પોગલુર વેરાઈ માતાના મંદિર ખાતે આજે પૂનમના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ માર્કેટ યાર્ડની કુલ 16 સીટો માટે 60 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કોવિડ-19ની રસી આપવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 42ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સરકાર દ્વારા શ્રેષ્ઠ સેવાઓ અને ગુણવત્તા જાળવવા માટે NQS અને કાયાપલક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. મેઘરજ તાલુકાના ઈસરીથી વાટા નારાયણપુર વચ્ચે પુલના અભાવના કારણે અનેક લોકો અટવાય છે. અમીરગઢમાં રેલવે ટ્રેક ઉપર બનાવવામાં આવતા ફૂટ ઓવરબ્રિજમાં હાલાકીઓ પડવાના ભયથી લોકોએ રજૂઆત કરી. દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે મિશન વિદ્યા બહેનો કરવામાં આવ્યો પ્રારંભ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તીર્થાગમ વિસામો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મા અમૃતમ કાર્ડ માટે જરૂર પડતો આવકનો દાખલો તથા રેશન કાર્ડમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે પ્રાંતિજ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તથા સમાજસેવકો દ્વારા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે પણ મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ફતેપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણ કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તળેકૃષિ કાયદા પરત લેવા જોઈએ. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસ ખાતે મચાવ્યો ઉત્પાત. NCC કાર્યક્રમમાં PM મોદીએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર. જયેશ પટેલના વિરોધી પર થયું ફાયરિંગ. કેજરીવાલે જણાવ્યું કે ગુજરાત સહિત 6 રાજ્યોમાં આપ ચૂંટણી લડશે. તમન્ના ભાટિયા અને વિરાટ કોહલીને કેરળ હાઈકોર્ટની નોટિસ. ભાજપ સાંસદ સામીએ પ્રજાસત્તા દિનની હિંસા અને ઘટના અંગે ટ્વીટ કરીને શંકા જાહેર કરી છે. પંજાબી અભિનેતા દીપ સિંધુએ યુવાનોને લાલ કિલ્લા પર ચડાઈ કરવા ઉશ્કેર્યા હતા. ગુજરાતમાં આગામી 3 દિવસ કોલ્ડ વેવની આગાહી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.